गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 5 માં છેલ્લે આજે વાઘના પગ વિશેની વાત હતી અને મેં તમને સમજાવ્યું હતું ને કે મોટા મોટા ચોરસ કરી અને કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ, તો એ જોઈ ગયા હતા. હવે બાજુના પેજ ઉપર, મતલબ કે પાછળ પેજ નંબર 40 છે, મારામાં ચોરસ કેટલા, આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું, ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછ્યું છે. પછી શું કહે છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી છે, ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે. આ જો કેટલા લંબ કેટલા ચોરસ છે, 2 ચોરસ છે એક એક સેમીના, મતલબ કે લંબચોરસનું ક્ષેત્રફળ 2 થયું, 1 × 1 લંબાઈ 2 અને પહોળાઈ 1 એટલે 2 × 1, એટલે એનું ચોરસનું ક્ષેત્રફળ કેટલું થયું, 2 થયું. હવે એના કરતાં અડધું છે, 2 કરતાં અડધું એટલે કે 2ના અડધો ભાગ, તો કેટલો થશે, 2નો અડધો કેટલો થાય, 2નો અડધો એટલે 2/2, તો 2નો અડધો કેટલો થાય, 1, તો એનું ક્ષેત્રફળ કેટલું હશે ત્રિકોણનું, 1. શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે, આ મોટા લંબચોરસથી અડધો ભાગ છે એમ પૂછે છે. હા, જેથી તેનું ક્ષેત્રફળ ચોરસ સેમી, ખાલી જગ્યા ચોરસ સેમી. જુઓ, તમને પૂછે છે કે અડધું છે તો કેવી રીતે ગણતરી થશે, તો જો કુલ કેટલું છે, 1 2 3 4 5 6 7 8 છે. હવે તો કે 1 2 3 અને 4, આપણે તમને મેં પહેલાં જ કહ્યું હતું ને કે જે આખા ચોરસ હોય એને આખા ગણવાના, આખાથી થોડાક ઓછા હોય મતલબ કે અડધાથી વધારે તો એને પણ આખા ગણવાના છે, અને જે સાવ થોડાક હોય એને ગણવાના નથી. તો 1 2 3 અને 4 થાય છે, તો આના કરતાં અડધું છે, તો હા, એટલા માટે એનું ક્ષેત્રફળ કેટલું થશે, 4 ચોરસ સેમી. હવે નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખવાનું છે, ક્ષેત્રફળ લખવાનું છે. તો કેવી રીતે શોધાશે, તો તમને જો આ ખાના નથી આપેલા તો તમે જે આ ફૂટપટ્ટીથી આ ખાના પહેલાં દોરી નાખો, આવી રીતે, જેમ કે અહીંયા કને પણ આવી રીતે આપણે દોરશું ખાના, તો હું તમને 2ના સમજાવીશ, બાકીના તમને જાતે કરવાના છે, બરાબર. હવે આનામાંથી પહેલાં આખા ચોરસ ગણો, તો 1 2 3 અને 4 આખા છે, અને સોરી 1 2 ને 3 આખા છે, પછી અડધાથી વધારે કયા કયા છે, 1 2 અને 3, 3 કેવા છે, અડધાથી વધારે, અને આ સેજ અડધાથી હોય છે, એટલે 1 2 3 4 5 અને 6, તો કેટલું થશે આનું ક્ષેત્રફળ, 6 ચોરસ સેમી, બરાબર. પછી બાજુમાં બી, તો પહેલાં એના આખા ચોરસ ગણો, 1 2 3 4, આ 4 આખા છે, પછી અડધા કેટલા છે, 1 2 3 4 5 6 7 8 અડધા છે, તો આખા કેટલા થશે, તો આ 2ને આખો ગણીએ, આ 2ને આખો, આ બંનેને આખો અને આ બંનેને, એટલે 1 2 3 4 અને અંદરના 4, તો કુલ કેટલા થશે, 4 વત્તા 4 એટલે 8. એવી જ રીતે અહીંયા 1 2 આ 3 અને 4 આ અડધાથી ઓછા છે એટલે એને નહીં ગણવાના, તો કેટલું થશે કુલ, 4. સેમ એ જ રીતે તમે અહીંયા કને કરી નાખો, તો આ અડધો છે ને આ અડધો છે એટલે બંનેને અડધાને 1 ગણી નાખો, અડધો અડધો 1, પછી 1 2 3 4 અને 5, તો 5 અને 1 6, તો આ રીતે તમને શું કરવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે. હવે બાજુના પેજ ઉપર તમને ત્રિકોણની વાત આવે છે કે આ લંબચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે, પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે, ક્ષેત્રફળ સરખા છે એમ પૂછ્યું છે, તો આપણે ગણતરી કરી લેશું. પહેલા વાદળીમાં જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. વાદળીનું 10 થયું, હવે આનું લાલનું જોઈએ, તો 1 2 3 4 5 6 7 8, આ 9 અને આ 10, તો બંનેનું સરખું થઈ ગયું. ચલો ફરીથી અહીં તમને વિડીયોમાં દેખાય એવી રીતે વાદળીનું આપણે ગણશું, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ વાદળીનું. હવે આપણે લાલનું ગણીએ, તો 1 2 3 4 5 6 7 8, પછી આ અડધો અને આ અડધો એટલે 9, અને આ અડધો અને આ અડધો એટલે 10, તો બંનેનું 10 10 થઈ ગયું, બરાબર. હવે શું કે છે તો બંનેના ક્ષેત્રફળ સરખા, પરંતુ દેખાવમાં બંને કેવા લાગે છે, અલગ અલગ લાગે છે. વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે, મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે, તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. આ આખો જે છે ને મોટો લંબચોરસ એ કેટલાનો છે, 20 સેમીનો, અને વાદળી એનાથી અડધો છે, એનો મતલબ એમ કે 20 થી અડધો એટલે ભાગ્યા 2, તો કેટલા આવશે, 10 2 20 થાય, એટલે કેટલા ચોરસ સેમીનું ક્ષેત્રફળ હશે એનું, 10 ચોરસ સેમી. અને લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કેટલું જ છે સેમ, તો કે 10
चौरस सेमी बराबर। एना पछी नीचे, अरे आमा तो बे अलग अलग लंबचोरसना अर्धा भाग छे, देखाय छे त्रिकोण एक छे पण लंबचोरस केवा छे, बने अलग अलग। हवे तमे सादिक जे कहे छे ते बे लंबचोरसना क्षेत्रफळ शोधो, लाल त्रिकोण नुं क्षेत्रफळ केटलुं छे समझावो, अने एमां बन्नेमांथी तमने आ जे बन्ने लंबचोरस अलग अलग छे बराबर, पण आपणने लाल त्रिकोण नुं क्षेत्रफळ शोधवानुं छे। તે બે લંબચોરસના ક્ષેત્રફળ શોધવાના, પેલા બે લંબચોરસના ક્ષેત્રફળ શોધશું તો પેલા આનું શોધીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર થયું, પછી આનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર। હવે આપણે ખાલી લાલ ત્રિકોણનું શોધવાનું છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આ નવ અને આ દસ, તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? આ જે પૂછ્યો છે તમને પ્રશ્ન એ દસ ચોરસ સેમી થશે। આ હતું પેજ નંબર 41 નું। એના પછી હવે આપણે જોઈએ છીએ પેજ નંબર 42 બરાબર। એનામાં શું કહે છે, તો કે હા તું સાચું કહે છે અને તને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે જેનું ક્ષેત્રફળ કેવું હોય, દસ ચોરસ સેમી હોય, તમને દોરવાનો પ્રયત્ન કરવાનો છે। આવા બીજા કેટલાક ત્રિકોણ શોધવામાં સાદિકને મદદ કરો, ઓછામાં ઓછા બીજા પાંચ ત્રિકોણ દોરવાના છે, આકાર પૂર્ણ કરવાનો છે તમને, કે સુરુચિએ એક આકારની બે બાજુઓ દોરી, કેટલી દોરી? બે બાજુઓ, તેણે આસિફને વધુ બે બાજુઓ દોરી અને આકાર પૂર્ણ કરવા કહ્યું જેથી તેનું ક્ષેત્રફળ કેટલું થાય? દસ। આને બે બાજુ દોરી છે, હવે આપણને છે ને બે બાજુ એવી દોરવાની છે કે એનું ક્ષેત્રફળ દસ થાય। તો પહેલાં તો જો આપણે જોઈ લઈએ કે આ અડધો અને અડધો એટલે એક થયું, પછી આ અડધો ને આ અડધો એટલે એના બે ખાના થયા, મતલબ કે બે થયું, પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર। હવે આપણને બે જોઈએ છે તો અહીંયાથી જો મેં અત્યારે આશરે દોર્યું છે આવી રીતે, તો જોઈએ દસ થાય છે કે નથી થતું। એક બે ત્રણ ચાર, આ પાંચ, આ છ સાત અને આઠ થાય છે, મતલબ કે હજી બે ઘટે છે, તો આપણે શું કરશું, વધારે બીજો દોરવા પ્રયત્ન કરશું, હજી આગળ થોડુંક લંબાવશું આપણે, અને આને આપણે આમ લઈ જઈએ। ચલો હવે થાય છે જોઈએ, ગણતરી કરવાની છે। એક બે ત્રણ ચાર, આ પાંચ આખા થયા, પછી આ પણ આખો એટલે છ, આ સાત, આ આઠ, જુઓ આ અડધો અડધો એટલે એક થયો, પછી આ અડધો એટલે બે થયા, આ અડધા એટલે ત્રણ થયા, અને હા ત્રણ થયા, પછી આ અડધો અને આ અડધો એટલે ચાર થયા, પાંચ છ સાત આઠ, આ નવ અને આ દસ, તો થઈ ગયા દસ। તો આ રીતે મેં દોર્યો છે, એવી રીતે તમે ગમે એવો આકાર દોરો પણ એનું અંદર ખાના કુલ કેટલા થવા જોઈએ? દસ થવા જોઈએ। એણે મેં આ રીતે બનાવ્યો છે, પણ તેણે કેવી રીતે બનાવ્યો છે, ચોપડીમાં જે વિદ્યાર્થી છે એણે કેવી રીતે બનાવ્યો છે, જો પહેલાં આપણે આખા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર, હવે અડધા કેટલા છે, સાત ને એક આઠ, આઠ ને એક નવ, નવ અને આ એક દસ, તો થઈ ગયા દસ। તો આ રીતે તમને તમારી રીતે દોરી અને પ્રયત્ન કરવાનો છે। તે આ કેવી રીતે કર્યું પૂછે છે, અરે આ તો સરળ છે, જો તું લીલો ભાગ જોઈશ તો તે ચાર ચોરસ સેમી છે, લીલો ચાર ચોરસ સેમીનો છે, તેની નીચે પીળો ભાગ છ ચોરસ સેમી, આથી મારા આ આકારનું ક્ષેત્રફળ દસ થયું। જો તમે આવી રીતે કલર કરીને કરો તો તમને ખબર પડી જાય કે એક બે આ ત્રણ અને આ ચાર, તો ચાર સેમીનું તો થઈ ગયું છે, અહીંયા ચાર સેમીનું તો આપેલું છે, મતલબ હવે આપણને કેટલા સેમીનું જોશે, છ સેમીનું, તો છ સેમી આવી રીતે કરી નાખ્યા તો તમને ખબર પડી જાય છે બરાબર। એના પછી તમને શું કીધું છે નીચે, શું તે સાચું છે, તો હા એ સાચું છે, લીલા ભાગનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી અને પીળા ભાગનું ક્ષેત્રફળ છ ચોરસ સેમી કેવી રીતે થાય સમજાવો, તો આપણે હમણાં જ સમજાવ્યું ને કે એક આ બે આ ત્રણ અને આ ચાર એટલે ચાર થયું, આનું એક બે ત્રણ ચાર પાંચ અને આ અડધો અડધો એટલે છ બરાબર, તો આ રીતે કરવાનું છે। પછી બાજુના પેજ ઉપર તમને
सेम ईज रीते आपेलू छे। अरे मैं तेने जुदी रीते बनावानो विचार्यु हतु, जो तमे आ प्रमाणे दोरो तो पण क्षेत्रफळ 10 थशे। एक बे आ त्रण अने आ चार, ओलो आडो दोरेलो तो आ जारे ऊभो दोर्यो छे तो आवी रीते दोरशो तो पण 10 थशे, एटले तमे गमे एवी रीते दोरी शको, पण एनुं क्षेत्रफळ केवुं होवुं जोईए? 10 चोरस सेमी ज होवुं जोईए। सुरुचि साची छे, वादळी भागनुं क्षेत्रफळ केटलुं छे समझावो? तो एक बे त्रण चार, आ पांच अने आ छ, तो केटलुं छे? 6। तो आपणे समझावी दीधुं। आ आकार पूर्ण करवा माटे तमे कोई बीजी रीते विचारी शको, तो आपणे आगळ जे मैं तमने पहेलो ज आकार दोरी दीधो ए पण आपणे विचारी शकीए। बीजी केटलीक रीते तमारी जाते प्रयत्न करवानो छे। हवे तमारा मित्रोने आनो घेरथी उकेल मेळवा कहो। दरेक वखते मेहमानो घेर आवे छे त्यारे मैं तेमने आ बनावा कह्युं छे, पण केम ते दूर भागे छे, એટલે કે એ લોકો દૂર ભાગે છે, એ લોકોને આવડતું નથી, એટલા માટે હવે મહાવરો આપેલો છે। આ એક આકારની બાજુ છે, આકારનું ક્ષેત્રફળ કેટલું છે? 4 ચોરસ સેમી થાય એ રીતે। હવે આગળ તમને 10 ચોરસ સેમી કરવાના હતા, અહીંયા 4 કરવાના છે। તો જો અહીંયા કને અડધો ને અડધો, એટલે એક તો આપેલો છે, હવે આપણને કેટલા જોશે? 3 જોશે ને। તો જુઓ હું અહીંયાથી કરું, આવી રીતે દોરું છું, થાય છે કે નહીં? એક પછી આ બે, આ 3 અને 4 થઈ ગયું, દેખાય છે? જો એક અડધો અડધો, અડધો અડધો એક, એટલે બે, આ 3 અને 4, તો 4 ચોરસ સેમી થઈ ગયા। તો એવી રીતે મેં આવી રીતે દોર્યું છે, તમે અલગ રીતે પણ દોરી શકો। પછી અહીંયા તમને નીચે અહીં એક આકારની બાજુ દોરેલી છે, બીજી બે બાજુ એવી રીતે દોરો કે એનું ક્ષેત્રફળ કેટલું થાય। હવે આપણને કેટલું ક્ષેત્રફળ જોઈએ છે? 2। તો અહીંયા તમને અડધો અડધો એક તો આપેલો છે, મતલબ કે હવે એક જ જોશે ને આપણને, બરાબર? તો એક હવે કેવી રીતે કરશું? તો સેમ આવી જ રીતે કરશું, અડધો ને અડધો, તો થઈ ગયો આ અડધો અડધો એટલે એક, આ અડધો ને અડધો એટલે એક, આ અડધો ને અડધો એટલે એક, એટલે કુલ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા। તો આ રીતે તમને શું કરવાનું છે કે તમને 10 નું કે તો આવડવું જોઈએ દોરતા, પછી તમને એમ કે 4 ક્ષેત્રફળ હોય એવું તો પણ આવડવું જોઈએ, અને 2 કે તો પણ તમને આવડવું જોઈએ। એના પછી તમને બાજુના પેજ ઉપર શું કીધું છે? અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળો લંબ ચોરસ આપેલો છે। આ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 નો આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને। આપણને છે ને સીધી રેખા એવી રીતે દોરવાની છે કે જેથી સમાન ત્રિકોણ બને। તો ફૂટપટ્ટીની મદદથી આપણે ક્યાં દોરશું ત્રિકોણ બને? એવી રીતે અહીંયાથી દોરશું, એટલે સીધી રેખા દોરશું, એટલે બંને ત્રિકોણ કેવા થઈ જશે? સમાન થઈ જશે, બરાબર? હવે જો ન ખબર પડે તો ગણી લો, 1 2 3 4 5 6 7 8 ને 9, અને આ અડધો ને આ અડધો એટલે 10 થયા। એવી જ રીતે અહીંયા કને ગણો, 1 2 3 4 5 6 7 8 9, અને આ અડધો ને આ અડધો એટલે 10 થઈ ગયા। તો એનો મતલબ એમ કે 20 ના અડધા કરીએ ને તો 10 થાય, બરાબર? 20 ના અડધા એટલે કેટલા થાય? 10 થાય છે। તો આ બંને ત્રિકોણનું 10-10 ક્ષેત્રફળ આવી ગયું આ લંબચોરસમાં એવી રીતે। હા, એક થઈ ગયું આ, અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? તો કે 10 ચોરસ સેમી, હમણાં જ આપણે શોધ્યું। હવે બીજામાં એમ કીધું છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને। હવે આપણને લંબચોરસ સમાન બનાવવા છે, તો આ ત્રિકોણ બગાડી નાખશું। તો એવી રીતે દોરવાની છે કે જેથી બે સમાન લંબચોરસ બને। તો 1 2 3 4 5 6 7 8 9 10, હવે અહીંયાથી હું સીધી રેખા દોરીશ, તો આ બંને લંબચોરસ સરખા બની ગયા। અહીંયા આનું એ 10 છે ને આનું એ 10 છે। તો શું પૂછે છે કે નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને, દરેકના નાના લંબચોરસનું ક્ષેત્રફળ। હવે આનો પણ નાનકડો લંબચોરસ, તો એનું ક્ષેત્રફળ કેટલું કેટલું હશે? આનું નાનો લંબચોરસ, તો એટલું જ થશે ને ક્ષેત્રફળ, કેટલું થશે? 10। તો 10 ચોરસ સેમી। આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ બને અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય। હવે આપણને શું કરવાનું છે? એવી રીતે દોરવાનું છે કે એક લંબચોરસ બને, બે સીધી રેખાઓ એક લંબચોરસ બને, અને બીજું શું બને? એક લંબચોરસ અને આ બે લંબચોરસ બન્યા પેલા। જો આ લંબચોરસના બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય। આપણે સીધી રેખા દોરી,
કે એક લંબચોરસ બન્યો અને બીજું શું બનશે, બે સમાન ત્રિકોણ બનશે. તો એ અહીંયાથી કર્યું તો બે સમાન ત્રિકોણ બની ગયા, ત્રિકોણમાં વિભાજિત થાય. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલું છે, 10 ચોરસ સેમી. અને ત્રિકોણનું કેટલું છે તો જોઈએ આપણે, 1 2 3 4 અને આ અડધો ને અડધો એટલે 5 સેમી. જ રીતે 1 2 3 4 આ અડધો ને અડધો એટલે 5, તો ત્રિકોણનું કેટલું થાય છે, 5 ચોરસ સેમી. સમજાઈ ગયું? તો આ રીતે તમને કરવાનું છે. હવે આ કીધું છે પાના નંબર 45 પર ચોરસ ખાના દર્શાવેલા કાગળમાં એક નાના ચોરસની બાજુ માપવાની છે અને આ તમને આકાર ઉપર છે. તો આ કોયડો જે છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ, કારણ કે આપણે 45 પેજ નંબર ઉપર જે આપેલું છે ને એ આપણે પછીના વિડીયોમાં ભણશું, એટલે આજે આપણે અહીંયા સુધી જ રાખીશું. તો આ રીતે તમને શું કરવાનું છે, ચોપડીમાં લખવાનું પણ છે અને દોરવાનું પણ છે. તો અહીંયા આપણે આજે આટલું જ રાખીશું, બાકી પેજ નંબર 45 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.